આ પુસ્તકથી તો હું લગતા ને વાંચતા જ શીખ્યો છું સાહેબ જયારે અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ મુકતા તો મારા અનુભવે જ શીખવ્યું છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છીએ આપણે ડાયમંડ ઉદ્યોગની અંદર એસોર્ટમેન્ટ વિશે હવે આપણી પાસે કોઈ પણ રફ ડાયમંડ આવે છે ને તો સૌથી પહેલાં આપણે એનું એસોર્ટમેન્ટ કરીએ છીએ અને એસોર્ટમેન્ટ એટલે કે અંદરથી આપણે ડિફરન્ટ ટાઈપ્સના જે નંબર છે એ કાઢીએ છીએ અને એની ઉપરની ટોટલી આપણે પ્રોસેસ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ રફ ડાયમંડ પરચેસ કર્યા છે તો એની અંદર જે આપણે એસોર્ટમેન્ટ કરીએ છીએ એ વિથ યુઝ ઓફ ચીપિયાથી કરી શકીએ છીએ વેલ એઝ માનો કે કોઈ ઝાડા હીરા છે તો એને આપણે આઈ ગ્લાસ થ્રુ પણ એનું એસોર્ટમેન્ટ કરી શકીએ છીએ પ્લસ અમુક ડાયમંડ જે ઝીણા છે એને આપણે ટ્રેની અંદર લઈને ડિફરન્ટ ટાઈપ્સના નંબર આપણે પાડતા હોઈએ છીએ યુઝવલી આ નંબરની અંદર આપણે મેકેબલ પાડતા હોઈએ છીએ ત્યાર પછી ભારપાનાના અલગ હીરા કાઢતા હોઈએ છીએ અમુક ગેલેક્સી પ્લાનિંગના કાઢતા હોઈએ છીએ અમુક મેન્યુઅલ માર્કિંગના હીરા કાઢતા હોઈએ છીએ અમુક રિજેક્શન કાઢતા હોઈએ છીએ અને અમુક હીરા એવા હોય છે કે જેને આપણે ડાયરેક્ટ છે ને ચપકા અથવા તો ઓપી કરીને અથવા તો અંદર કાંઈ દેખાતું નથી તો એની ઉપર એક ચપકો લગાડીને આપણે એનો એક અલગ નંબર પાડતા હોઈએ છીએ તો આવી રીતે ડિફરન્ટ ટાઈપ્સના નંબર પડતા હોય છે ડિપેન્ડ કરે છે કે તમારી પાસે જે રફ ડાયમંડ આવ્યા છે એની ઉપરની તમે જે પ્રોસેસ છે એ પ્રોસેસ કેવી રીતે કરો છો આપણે નોર્મલી કોઈપણ રફ ડાયમંડ પરચેસ કરીએ છીએ ને તો એની અંદર હંમેશા કસરજીરમ તો રહેવાના જ છે અને આ કસરજીરમનું જો આપણને હન્ડ્રેડ પર્સન્ટેજ નોલેજ હશે તો આપણે કોઈપણ વસ્તુનું એસોટમેન્ટ છે એ પરફેક્ટલી આપણી રીતે કરી શકીએ છીએ હવે કોઈપણ હીરા આવ્યા તમારી પાસે એ ઓરિજિનલ ફોર્મની અંદર આવ્યા ત્યાર પછી અંદર તમે મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ કરાવી અને મેન્યુઅલની માર્કિંગની પ્રોસેસ થયા પછી એ હીરા કપાઈને તમારી પાસે આવે છે તો એની ઉપર આપણે આખું ભાર કરવો પડતું હોય છે હવે આ આખો ભાર એટલે શું કે હીરાની અંદર ભાઈ મેકેબલ જે પા આપણે કાઢ્યો છે એ કયો છે અથવા તો એની અંદરથી આપણે ફરી એકવાર રીપ્રોસેસ કરવાની છે અથવા તો મેન્યુઅલ માર્કિંગ ફરી એકવાર કરવાની છે એ હીરા કયા છે એ જોવાના છે અને અમુક હીરા એવા આવતા હોય છે કે જેને આપણે રીકટના ડાયમંડ કહીએ છીએ ને આ બધા રીકટના ડાયમંડ છે કે અમુક ડાયમંડ એની અંદર એવા પણ આવતા હોય છે જે ટોટલી આપણે રિજેક્શન કરી નાખ્યા હોય છે જેને આપણે રિજેક્શનના હીરા કહીએ છીએ પરંતુ નોર્મલી આપણી પાસે જે રીકટના હીરા આવતા હોય છે એની ઉપર આપણે ઇવેન્ચ્યુઅલી એક ભારપાનાની પ્રોસેસ છે કરવી પડતી હોય છે તો જે આ ભાર પાનાની પ્રોસેસ છે એ પણ આપણે એક નંબર છે એ ડાયમંડ એસોટમેન્ટની અંદર કહી શકીએ તો આવી રીતે ડિફરન્ટ ટાઈપ્સના એસોટમેન્ટ નંબર આવતા હોય છે જે આપણને પ્રેક્ટિસ બેઝ જ આઈડિયા આવતો હોય છે તમે નોર્મલી બધા હીરા જુઓ તો તમને એવું લાગે કે ભાઈ આની અંદર તો કસર જીરમ છે પરંતુ આગળની પ્રોસેસ હું શું કરું તો એની અંદર કન્ફ્યુઝન છે તો કન્ફ્યુઝન તમારી ઉપર જ સોલ્યુશન રહેલું હોય છે કે એ કન્ફ્યુઝનનું સોલ્યુશન તમારે લાવવું છે તો એની ઉપર તમે જાતે પ્રોસેસ કરો તો જ તમને આઈડિયા આવશે ફોર એક્ઝામ્પલ હજી લોકોને આઈડિયા નથી આવતો

તો ત્યાંથી જ આપણે એને ચપકો મરાવીએ તો આપણને આખો હીરો દેખાય ફોર એક્ઝામ્પલ આપણે પાસે ક્રિસ્ટલનો ડાયમંડ છે તો એને જ્યાં આપણે માર્કિંગ કરીએ છીએ ત્યાં એનો ચપકો ઓરિજિનલી લાગે છે હીરો આપણને અંદર આખો દેખાય છે તો એ વસ્તુ જોવાની છે જ્યારે મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ કરીએ છીએ તો એ પણ એક એસોટમેન્ટનો પાર્ટ જ છે તમને એસોટમેન્ટ આવડે છે તો તમે આગળ વધી શકો છો મેન્યુઅલ માર્કિંગ શીખી શકો છો ગેલેક્સી પ્લાનિંગ શીખી શકો છો ત્યાર પછી બોલ ઇન્ક્લુઝનની પ્રોસેસ શીખી શકો છો તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જે બેઝિક છે એ આપણું એસોટમેન્ટ છે અને આઈ થિંક આ બધી જ વસ્તુ એસોટમેન્ટની અંદર ઇન્વોલ્વ થઈ જાય છે